વિરામ બાદ આગળ વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ વિસ્તારના લોકો લોકડાઉન દરમિયાન રાજસ્થાનમાં ફસાયેલા હતા. તે લોકોને ગુજરાત બોર્ડર પર રિસીવ કરીને એસટી દ્વારા પોતાના ઘરે મોકલવામાં આવ્યા છે. લોકડાઉનના લીધે 500 જેટલા ગુજરાતના લોકો રાજસ્થાન જાલોર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં ફસાયેલા હતા. તે લોકોને રાજસ્થાન સરકાર દ્વારા સાંચો થઈને ગુજરાતની નેનાવા બોર્ડર પર મોકલવામાં આવ્યા હતા. નેનાવા બોર્ડર પર બનાસકાંઠાના વહીવટીતંત્ર દ્વારા તમામ લોકોને રિસીવ કરી તેમનું સ્કેનિંગ કરી તેમને માસ્ક અને સૂકો નાસ્તો આપી જે જિલ્લામાં જવું હતું તે જિલ્લામાં ડીસા ડેપોની બસો દ્વારા મૂકવામાં આવ્યા હતા. રાજસ્થાનથી રિસીવ કરેલા તમામ લોકોને પોતાના ઘર સુધી પહોંચાડવા માટે ગુજરાત એસટીને જવાબદારી સોંપાઈ છે. ડીસા ડેપોની 17 બસોમાં લોકડાઉનમાં ફસાયેલા લોકોને ઘરે મોકલવા રવાના કરાઈ હતી. કચ્છના રાપણના એક પરિવાર સાંચોર વરરાજાને પરણાવવા માટે જાનમાં ગયા હતા. લોકડાઉન થતાં રાજસ્થાનમાં જ ફસાઈ ગયા હતા. જાનમાં ગયેલ પરિવારે ઘરે જવા નીકળતા સાંચોર પાલિકા દ્વારા સેન્ટર હોમમાં ક્વોરન્ટાઇન કરાવ્યા હતા, જેમને આજે બસ દ્વારા ઘરે મોકલાશે. એક મહિનાથી રાજસ્થાનમાં ફસાયેલા લોકો પોતાના વતન તરફ પરત ફરતા તેમના ચહેરા પર ખુશીનો માહોલ છે. સુરેશ ગર્જર, ZSTV, બનાસકાંઠા. ગાંધામના હતા, સાંચરમાં ફસાણ થઈ હતી અમારી, શાદીમાં આવ્યા હતા, હમણાં ઘરે જઈ રહ્યા. 10-15 જવાનો ઉપર થઈ ગયા. સરકારે પડી હતું પૂરું. કઈ જગ્યાએ? નગરપાલિકામાં. કેટલા જણને રાખવામાં આવ્યા? 20 જેવા દિવસ થઈ ગયા છે. શું કહે, તમે આજે ઘરે જઈ રહ્યા છો, શું કહી રહ્યા છો? તમારે સારું હશે ને, ઘરવાળા જરા સામેથી બોલાવે. શાંતિ.